નમસ્કાર ઓલ સ્ટુડન્ટ, હું ચિંતન સર, આઈડલ ઇન્સ્ટિટ્યૂટ અને જીનિયસ સ્કૂલ તરફથી આપ સર્વે વિદ્યાર્થીઓનો ઓનલાઈન ડિજિટલ ક્લાસીસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 12 ની અંદર વિષય અર્થશાસ્ત્ર ફર્સ્ટ ચેપ્ટર છે અર્થશાસ્ત્રમાં આલેખ. એની અંદર આલેખ કઈ રીતે દોરીશું આપણે, એના પ્રકારો કેટલા છે આલેખના, એમાંથી આપણે ફર્સ્ટ પ્રકારની આજે ચર્ચા કરીશું. જે સ્તંભ આકૃતિના પ્રકારો છે એની અંદર ફર્સ્ટ છે સાદો સ્તંભ આકૃતિ. બરાબર, સાદી સ્તંભ આકૃતિ કોને કહેવાય? તો સાદી સ્તંભ આકૃતિની સિમ્પલ ડેફિનેશન છે, સાદી સ્તંભ આકૃતિ કોઈ એક આધાર પર, આધાર કેવો છે, આધાર છે એક જ આધાર હોવો જોઈએ, અને કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિને સ્તંભ આકૃતિ કહે છે. સાદી સ્તંભ આકૃતિની અંદર કોઈ એક જ આધાર હોય અને આપણને કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવતું હોય, અને જે આકૃતિ આપણે દોરીએ છીએ એને આપણે સ્તંભ આકૃતિ કહીએ છીએ, અથવા તો સાદી સ્તંભ આકૃતિ એને કહેવામાં આવે છે. જેમ કે કોઈ પ્રદેશની માહિતી આપેલી હોય, સમયગાળાની માહિતી આપેલી હોય, પણ એ માહિતી આપવામાં આવે છે સાદા સ્તંભ આકૃતિની અંદર એક જ માહિતી આપવામાં આવશે. મહિના હોય તો એક જ મહિનાની માહિતી, મતલબ કે જુદા જુદા મહિના હોય પણ બે માહિતી આપવામાં આવતી નથી. એટલે કે સિમ્પલ ડેફિનેશન છે, કોઈ એક આધાર પર, આ યાદ રાખવાનું છે, આધાર શું હોય, એક જ આધાર પર કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવે છે, કોઈ એક આધાર પર કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવે છે તેને આપણે સાદી સ્તંભ આકૃતિ કહેવામાં આવે છે. તો એક આપણે એક્ઝામ્પલ લઈએ, બરાબર છે આલેખનું. તો કોઈ એક દુકાનમાં દર બે મહિનામાં ચોકલેટ બોક્સનું વેચાણ, બે મહિનાની અંદર, 12 મહિના હોય તો બે બે મહિનાની અંદરના અંતરે ચોકલેટ બોક્સનું વેચાણ કેટલું થયું છે? તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 35 એકમોનું વેચાણ થયું છે, માર્ચ અને એપ્રિલમાં 60 એકમોનું ઉત્પાદન થયું છે, મે અને જૂનની અંદર વેચાણ 65 થયું છે, જુલાઈ અને ઓગસ્ટની અંદર 40, સપ્ટેમ્બર અને ઓક્ટોબરની અંદર 50, નવેમ્બર ડિસેમ્બરની અંદર 30. એટલે કે આ આપણને માહિતી આપેલી છે અને આપણને એક્ઝામની અંદર કીધું હોય સાદો સ્તંભ આકૃતિ દોરો અથવા તો સાદો સ્તંભ આલેખ દોરો. તો આપણે આ માહિતીને આધારે આપણે શું દોરવાનું છે, આલેખ દોરવાનું છે અથવા તો આકૃતિ આપણે દોરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલા તો આપણને એ ખબર હોવું જોઈએ એક્સ અક્ષ કયો અને વાય અક્ષ કયો. હંમેશા મહિનો હોય છે એ હંમેશા એક્સ અક્ષ હોય છે, અને વેચાણ અથવા વેચાણના એકમો અથવા માં હોય તો એ બધું શામાં આવશે, વાય અક્ષ ની અંદર આવશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવાનું છે, દોરવાનું છે આલેખ. એક્સ અક્ષ દોરીશું આપણે, વાય અક્ષ દોરીશું, પછી મહિના લખી દેવાના, જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ, એવી રીતે મહિના આપણા જોડે જે માહિતી આપેલી છે એવી રીતે આપણે મહિના લખી દેશું. પછી આ લખ્યા પછી એક્સ અક્ષ ની માહિતી ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, કારણ કે સૌથી મોટો આંકડો કયો છે આપણે જોઈએ છે, સૌથી મોટો 65. એટલે આપણે સમજી લેવું 65 થી વધારે તો આપણો આલેખ જવાનો નથી. તો આપણે ડિફરન્ટ કેટલો લેશું, તો મેં 10-10 નો ડિફરન્ટ લીધો છે, 10, 20, 30, 40, 50, 60, 70, 80, બરાબર. 70 થી ઉપર તો આપણે માહિતી છે જ નહીં, બરાબર. એટલા માટે આપણે 100 સુધી મેં લખ્યું છે. પરંતુ જો વિદ્યાર્થીઓ તમે આની અંદર 5-5 નો પણ ડિફરન્ટ લઈ શકો છો, 5, 10, 15, પણ બહુ આલેખ મોટો થઈ જશે. એટલા માટે મેં 10-10 નો ડિફરન્ટ લીધો છે. અને આ દોર્યા પછી આપણે પછી સ્કેલ માપ લખવાનું છે. સ્કેલ માપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સ્કેલ માપનો એક માર્ક્સ હોય છે, બરાબર, બોર્ડના એક્ઝામ ની અંદર. તો સ્કેલ માપ કઈ રીતે લખવું આપણે જોઈએ, તો એક્સ અક્ષ પર 1 સેમી, એટલે કે મેં 1 સેમી નું અંતર છોડ્યું છે, એટલે 1 સેમી બરાબર મહિના, તો આપણે માહિતી કઈ લખી છે મહિનાની, એટલે એક્સ અક્ષ પર 1 સેમી બરાબર મહિના, એ આવડી ગયું. પછી વાય એક્સ પર મેં અંતર છોડ્યું છે 1 સેમી નું છે, પણ આ ડિફરન્ટ કેટલાનો છે, 10-10 નો, એટલે મેં શું લખ્યું છે, 10 વેચાણના એકમો, એટલે કે એક્સ અક્ષ બરાબર 1 સેમી નું અંતર છોડ્યું અને જે ડિફરન્ટ રાખ્યો મેં વેચાણના એકમો 10-10, એટલે મેં અહીં શું લખ્યું, 10 વેચાણના એકમો, બરાબર. આ યાદ રાખજો, એક્સ અક્ષ બરાબર 1 સેમી બરાબર મહિના, વાય એક્સ બરાબર 1 સેમી, 10 વેચાણના એકમો. પરંતુ જો મેં અહીં 2 લીટી છોડી હોત તો અહીં માપમાં ફેરફાર થાય, શું થઈ જતું, 2 સેમી થઈ જતું. પરંતુ મેં અહીં આજુ આ બોર્ડ ની અંદર પરફેક્ટ માપ નહીં આવે, વ્હાઇટ બોર્ડ ની અંદર, પણ તમે ચોપડામાં દોરશો ને તો પરફેક્ટ ફૂટપટ્ટીને આધારે, બરાબર, ફૂટપટ્ટીને આધારે એકદમ કમ્પ્લીટ દોરી શકશો. તો આટલું આપણે દોર્યું, બરાબર. પછી શું કરવાનું આપણે જોવાના, જાન્યુઆરી અને ફેબ્રુઆરી ની અંદર વેચાણના એકમો કેટલા છે, 35. તો મેં શું કર્યું, જાન્યુઆરી ફેબ્રુઆરી 35 એકમો સ્તંભ દોરી લીધો એક. પછી જુઓ માર્ચ અને એપ્રિલ 60, તો 60 નું માપ લઈ લીધું. પછી જુઓ મે અને જૂન,
65 તો 65 નું આ લઈ લીધું છે પછી જુલાઈ ઓગસ્ટ તેની અંદર જો 40 એકમો સપ્ટેમ્બર ઓક્ટોબર 50 એકમો એવી રીતે દોરી દેવાનું અને નવેમ્બર ડિસેમ્બર 30 એકમો એકદમ સિમ્પલ છે આ આલેખ સાદો સરળ આલેખ અને વારંવાર બોર્ડની અંદર બરાબર પાછલા તમે 3 વર્ષના પેપર જોશો તો સાદો સરળ આલેખ જ વારંવાર પૂછાય છે એક જ સરળ આલેખ હોય ને એની આપણે માહિતી ને આધારે આલેખ દોરવાનું છે આટલાને તમે આખું દોરી શકો એના 3 માર્ક સમથિંગ હોય છે પછી 2 માર્ક તમે એનું વિશ્લેષણ કરવાનું હોય છે તો વિશ્લેષણ કઈ રીતે કરવાનું તો વિશ્લેષણની અંદર ફર્સ્ટ મુદ્દો લખવાનો x અક્ષ પર મહિના અને y અક્ષ પર વેચાણના એકમો ચોકલેટ બોક્સમાં દર્શાવવામાં આવ્યા છે ફર્સ્ટ મુદ્દો આવડી ગયો સેકન્ડ મુદ્દાની અંદર લખવાનું જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ચોકલેટ બોક્સના વેચાણ 35 એકમોનું હતું પછી થર્ડ મુદ્દો લખવાનું સૌથી વધારે ચોકલેટ બોક્સનું વેચાણ મે અને જૂનની અંદર સૌથી વધારે ચોકલેટ બોક્સનું વેચાણ આપણને થયેલું જોવા મળે છે પછી છે ચોથાનો મુદ્દો જાન્યુઆરી ફેબ્રુઆરીથી જે છેક નવેમ્બર ડિસેમ્બર સુધી ચોકલેટ બોક્સના વેચાણમાં વધારો થતો વધારો ઘટાડો થતો જોવા મળે છે તો એ ચોથાનો મુદ્દો થયો આમ જોવા જઈએ તો ચોકલેટ બોક્સના વેચાણની અંદર મે અને જૂનની અંદર સૌથી વધારો થતો જોવા મળે છે પરંતુ નવેમ્બર ડિસેમ્બરની અંદર જે મહિનાનું લાસ્ટ મંથ હોય છે જે નવેમ્બર ડિસેમ્બરની અંદર તે સૌથી ઓછું વેચાણ આપણે નવેમ્બર ડિસેમ્બરની અંદર સૌથી ઓછું વેચાણ 30 એકમોનું જ વેચાણ થયેલું જોવા મળે છે આમ 5 મુદ્દા લખી દેવાના એની અંદર બરાબર છે એકદમ સિમ્પલ છે અને હું આજે હોમવર્ક પણ આપીશ બરાબર છે જે WhatsApp ગ્રુપની અંદર સેન્ડ કરી દઈશ તો આપણે આજે સાદો સ્તંભ આલેખ જોયો હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર પાસપાસનો સ્તંભ આલેખ અને વિભાજિત સ્તંભ આલેખ જોઈશું હેવ અ નાઇસ ડે થેન્ક યુ